બોટાદના બરવાળા તાલુકાના રોજિંદ ગામ ખાતે પાસના નેતા ગોપાળ ઇટાલિયા અને કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક ધારાસભ્યો દ્વારા પાસની મીટિંગ યોજવામાં આવી. બોટાદના બરવાળા તાલુકાના રોજિંદ ગામની યોજાઈ પાસની મીટિંગ પાસના નેતા ગોપાળ ઇટાલિયા અને કોંગ્રેસના કાર્યકરો સ્થાનિક ધારાસભ્ય દ્વારા યોજવામાં આવી હતી. આ મીટિંગ જેમાં ગોપાળ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાસના નેતા હાર્દિક પટેલ છેલ્લા 7 દિવસથી ખેડૂતો પડતી હાલાકી અને લોન માફી મુદ્દે ઉપવાસ પર બેઠેલા છે, તો સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી, તો ખેડૂતોના હક તેમજ લોન માફી તેમજ ખેડૂતો પાસે ઉઘરાવેલા ફરજીયાત પાક વીમાના યોગ્ય વળતર માટેની માહિતી આપી હતી અને સાથે સાથે પોલીસ અને શાસકો પર પ્રહાર કરવામાં આવ્યા હતા. આપનો પરિચય? મારું નામ છે ગોપાલ ઇટાલિયા અને પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય કાર્યકર્તા છું. આજરોજ જે આપનો આ મીટિંગનો હેતુ શું હતો? આજે ખેડૂતોના દેવા માપી અને પાટીદાર સમાજને અનામતની માંગ સાથે ભાઈ શ્રી હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠા છે, એના સમર્થનમાં અને ગામડે ગામડે આ માંગને પહોંચાડવા અને જે કોઈ પણ ખેડૂતો છે એમના સુધી આ વાત પહોંચાડી એમને સક્રિય કરી એના માંગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે બરવાળા તાલુકાના રોજિત ગામની અંદર આ મીટિંગનું આયોજન કરેલું. તો આપનો આગામી કાર્યક્રમ શું રહેશે? આગામી કાર્યક્રમ આવતીકાલે બોટાદની અંદર એક દિવસીય પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખેલો છે સવારે 10 થી 5 દરમિયાન તાલુકા સેવા સદનની સામે, જે અમારો રાબેતા મુજબનો કાર્યક્રમ છે આવતીકાલે શનિવારે. રાજેશભાઈ ગોહિલ, ધારાસભ્ય ધંધુકા. આજરોજ રોજદી મુકામે હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા નાબૂદી મુદ્દે જે અનશન ઉપવાસ ઉપર છે એના સમર્થનમાં ગામ લોકોએ એની ચિંતા કરવા માટે અને એને બળ પૂરું પાડવા માટે એક ચિંતન શિબિર રાખેલી, એમાં આજરોજ બધાએ હાર્દિક માટે ચિંતા કરી છે અને હાર્દિક જે ખેડૂતો માટે ચિંતા કરે છે અને એને જે સહન કષ્ટ ઉપાડ્યું છે ખેડૂતોના હિતમાં અને અનામતના મુદ્દે એને સમર્થન આપવું અને આગળ કાર્યક્રમો આપવા એના વિશે બધાને માર્ગદર્શન આપ્યું અને બધાએ એની ચિંતા વ્યક્ત કરી. આવતીકાલે સાહેબ જે બોટાદ ખાતેનો કાર્યક્રમ છે એમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આપનો પણ સંપૂર્ણપણે ટેકો હોય એવું ખરા? હા, ટેકો મારો સંપૂર્ણ છે પણ મારી હાજરી નથી કાલે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ પડગીર સાથે વિજય ચુડાસમા. જામનગર અને રાજકોટ જિલ્લાની સરહદ જામજોધપુર પાનેલી રોડ ઉપર સ્થાનિક ખાનગી બસો અથડાતા 14 મુસાફરોને ઈજા પહોંચી. જામનગર અને રાજકોટ જિલ્લાની સરહદ પર પાનેલી પાસે જામજોધપુર પાનેલી રોડ પર સ્થાનિક ખાનગી બસો અથડાતા 14 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જામનગર અને રાજકોટ જિલ્લાની સરહદ પર પાનેલી પાસે આ ઘટના બની હતી, જેમાં જામજોધપુર પાનેલી રોડ પરની આ ઘટના જેમાં બસો અથડાતા 14 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ભોગાયતા, જામનગર.